ચલો દોસ્તો, નવા વિડિયોમાં તમારું સ્વાગત કરીએ છીએ. હું છું પરેશ ને મારી સાથે છે પારુલ. અમે મહાલક્ષ્મી માતાના દર્શન કરી અને મુંબઈ ગીરગામ ચોપાટી ઉપર આવી ગયા છીએ. તો ચલો ચોપાટીની ઝલક તમને દેખાડીએ. મહાલક્ષ્મી મંદિર દર્શન કરીને અમે નીકળ્યા ચોપાટી જવા માટે. અને ચોપાટી જઈએ એટલે કલાક બે કલાક તો અમારા આરામથી નીકળી જાય દરિયા કિનારે. તો ચલો તમને પણ ઝલક બતાવીએ ચોપાટીની. આવી ગયા અમે ચોપાટી. આ છે ગીરગામ ચોપાટી. મુંબઈની જે ચોપાટી કહેવાય એ આ મોટી ચોપાટી કહેવાય. બીજી જૂ ચોપાટી છે એ સાંતાક્રુઝ ઉતરીને જવાય. આ ચન્ની રોડ ઉતરીને આવે અને પારોલના તો દરિયા ઉપર આવીએ એટલે બહુ મજા આવી જાય. એને તો પગ પલાળવાની એને બહુ મજા આવે. નાતા નથી અમે, પાણી બહુ ગંદુ હોય છે. અને આ ગીરગામ ચોપાટી એ જ ચોપાટી કે જ્યાં લાલબાગના દાદા ગણપતિ દાદાનું વિસર્જન અહીંયા થતું હોય છે એ જ આ ગીરગામ ચોપાટી કહેવાય. ચન્ની રોડ ઉતરીને આવી શકાય અહીંયા રેલવે સ્ટેશનથી. અમે તો મહાલક્ષ્મીથી ટેક્સીમાં જ આવી ગયા કે પાછું સ્ટેશન જઈએ ટ્રેન પકડીએ, એના કરતાં અમે સીધી ટેક્સી કરીને જ અહીંયા ચોપાટી આવી ગયા. ગીરગામ ચોપાટી ચોપાટીમાં છોકરાઓને રમવાની બહુ મજા આવે. માટીમાં ધમાલ મસ્તી કરે, ઘર બનાવે, અરે જલસા કરે છોકરાઓ તો. નાના છોકરાઓને તો એટલી મજા આવે ને. અમારે પણ નાના છોકરા હતા ત્યારે તો બહુ આવતા હતા. હવે મોટા થઈ ગયા એટલે નથી આવતા. આ કેવા નાના છોકરાઓ સૂઈ ગયા છે, અહીંયા થાકી જાય એટલે સૂઈ જાય. પબ્લિક ઘણું બધું આવ્યું છે. શનિ રવિની રજાઓ બધાને હોય એટલે ઘણું પબ્લિક આવે. અને વેકેશન ચાલે છે ને પાછું અત્યારે, ત્યારે સ્કૂલોમાં બી રજા છે એટલે છોકરાઓને ખાસ ફરવા લઈને આવે. અને માટીમાં રમ્યા કરે છોકરાઓ, અહીંયા ધમાલ મસ્તી કરે. પછી ભેલપુરી ચોપાટી આવે તો ભેલપુરી તો ખાવી પડે ને. પાણીપુરી, ભેલપુરી, ઢોસા બધું અહીંયા મળે છે. ત્યાં બધા નાસ્તા પાણી કરે, પાઉંભાજી ખાય, કંઈનું કંઈ નાસ્તા પાણી કરીને પછી ઘરે જાય અને એન્જોય કરે બધા. ચલો દોસ્તો,
હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, તો અમે નીકળશું. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.